जेतपुर थी समाचार प्राप्त थई रह्या छे। मळती माहिती अनुसार जेतपुर ना बादर केनाल माथी मृतदेह मळी आव्यो छे। आपने जणावी दईए के जेतपुर ना बादर केनाल माथी मृतदेह मळी आव्यो छे। तो दासी जीवन परा पासे थी पसार थती बादर केनाल माथी मृतदेह मळी आव्यो छे। तो आगे वधु माहिती आपवा माटे जेतपुर थी अमारा संवाददाता मारी साथे जोडाई चुक्या छे आशीष पाटडिया। जी आशीष, जणावजो के बादर केनाल माथी मृतदेह मळी आव्यो छे, शुं छे समग्र माहिती? જી રેના, ચોક્કસ જણાવી દઉં કે જેતપુર બાદર કેનાલ માંથી એક મૃતદેહ મળી આવ્યો છે। જી તો વધારે માહિતી, જી જણાવો। દાસી જીવન પરા પાસેથી બાદર કેનાલ એક પસાર થઈ છે, તેમાંથી અજાણ્યા સાધુ નો મૃતદેહ મળી આવ્યો છે। અને હાથ પગ અને દોરી વડે મૃતદેહ ને બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। જી, જે રીતે મૃતદેહ મળી આવ્યો છે તો આશંકા શું સેવામાં આવી રહી છે? હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા છે, શું છે માહિતી? ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે લાશ બહાર કાઢવામાં આવી છે અને હત્યા હોય તેવી આશંકા સામે આવી રહી છે। તો પોલીસ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા અત્યારે કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મૃતદેહને પીએ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી આશીષ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી, દાસી જીવન પાસેથી જે મૃતદેહ મળી આવ્યો છે ભાદર કેનાલ માંથી, જે દાસી જીવન પસાર થતી ત્યાંથી કેનાલ જે પસાર થઈ રહી છે, તો અજાણ્યા સાધુનો જે મૃતદેહ મળી આવ્યો છે, તો હાથ પકડીને દોરી વડે બાંધેલી હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો છે, તો હત્યા થઈ હોવાની આશંકા સેવામાં આવી રહી છે। પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે।